વલસાડના અટાર ગામ ખાતે પીકેડી વિદ્યાલય ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન થયું હતું. વિક્રમ સારાભાઈ સ્પેસ એક્ઝિબિશન એનજે ગ્રુપના કોફાઉન્ડર જિજ્ઞેશ દેસાઈ અને નીરજ ચોકસી હસ્તે તેનો શુભારંભ થયો હતો. મહત્વની બાબત છે કે અહીંયા વિદ્યાર્થીઓએ પણ પોતાની કૃતિ રજૂ કરી હતી. સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા પણ પોતાની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને પોતાના મોડલ વિશે સમજાવવામાં પણ આવ્યું હતું. અહીં મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે ઈસરોથી આવેલા જે વૈજ્ઞાનિકો છે, અધિકારીઓ છે, તેઓએ પણ વિદ્યાર્થીઓને અલગ અલગ બાબતે, ખાસ કરીને સ્પેસ અને રિસર્ચને લગતી બાબતો સમજાવી હતી. સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થી દ્વારા પોતાની કૃતિની રજૂઆત કરવામાં આવી હતી અને સમજાવવામાં આવ્યું હતું કે જે પોતાની મોડલ છે પોતાનું, તે કઈ રીતે વર્ક કરે છે. આ અમે બનાવેલો મોડલ છે વિન ટનલ. આની અંદર આ એક પ્લેન તમે જોવો છો. આ વિન ટનલ અને ટેસ્ટિંગ કરવા માટે છે. આ નાનું સ્કેલ પર છે, આવું તો ઘણું મોટું બને, પણ તમે જેમ કે અહીંયા જોવો છો આ સ્કેલ મોડેલને બી આપણે ટેસ્ટ કરી શકીએ છીએ. આ જેમ સ્મોક સ્ટ્રીમ્સ બને અને એ જેવી રીતે બેન્ડ થાય એથી ખબર પડે કે આ કઈ રીતનું ઉડશે. અગર આને કોઈ ડિફેક્ટ હોય તો બીજું બનાવે, સ્મોલ સ્કેલ મોડેલ પાછું ટેસ્ટ કરે, એને ચેક કરે, પાછું બનાવે, ને એવી રીતે કરીને પછી મોટું પ્લેન બનાવાય, જેથી કરીને આપણે લો બજેટમાં સારી રીતનું પ્લેન બનાવી શકીએ. આથી આપણે લો બજેટમાં સરખી રીતે ટેસ્ટિંગ કરી શકીએ છીએ, ને આની અંદર બહુ ફ્યુલ બી નથી કન્ઝમ્પશન થતું. આથી આપણે ફ્યુલ એફિશિયન્સી પણ જોઈ શકીએ, એર ફ્રિક્શન બી જોઈ શકીએ. તમે અગર આ બાજુ આવીને જુઓ તો અહીંયા તમને એર કોન દેખાશે જે કોકપીટ ને વિન્ડશીલ્ડના લીધે બને છે. અહીંયા અમે મૂક્યું છે આ ફિલ્ટર, મૂક્યું છે ટુ લેયર ફિલ્ટર છે આ, કે અંદર કોઈ ખરાબ કચરો ના જતો રહે એના માટે. આગળ તમે જોઈ શકશો અહીંયા કે અહીંયા એક હનીકોમ સ્ટ્રક્ચર છે, એની જે હવા આવે ને એ સીધી થઈ જાય જે પ્લેન છે એને નોર્મલ પોઝિશનને, એટલે કે લાગે કે સીધું જ ઉડવાનું છે, અટેક એંગલ એના બરાબર કેલ્ક્યુલેટ થાય. આગળ અહીંયા તમે જોશો કે સ્મોક ઇન્જેક્ટર છે, એ ધુવાળો આમાંથી કલેક્ટ કરે આ ડબ્બામાંથી ને પાઇપ જો અંદર મોકલે છે. આ કોપર પાઇપ એટલે છે કેમ કે અહીંથી ગરમ થાય ને અહીંયા પવન આવતો એટલે ઠંડુ થાય, ને કોપર ગુડ કન્ડક્ટર ઓફ હીટ એટલે મેન્ટેન, અહીંયા ગરમી ના આવે, જે ગરમીના લીધે હવા ટર્બ્યુલન્ટ થઈ જશે. ને અહીંયા એક આગળ એક સિમ્પલ પીસીનો પંખો છે જે અહીંયા 7 સ્પીડ અલગ અલગથી કંટ્રોલ થઈ શકે છે, અલગ અલગ 7 સ્પીડ્સ છે. આવી જ રીતનું એક હાઇપરસોનિક વિન્ડ ટનલ હૈદરાબાદમાં DRDO બનાવ્યું હતું, જે હાઇપરસોનિક છે Mach 5-12, એટલે કે અવાજની ગતિથી 5-12 ગણું વધારે અચીવ કરે છે. ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંઘે જ એને ઇનોગ્રેટ કર્યું હતું અને APJ અબ્દુલ કલામ મિસાઇલ કોમ્પ્લેક્સમાં એ બન્યું હતું.